தானம் நமோ நுரை சௌ சிதானம் நமோ நுரை சௌ ஆயிரியானம் நமோ நுரை சௌ ஜாயனம் நமோ நுரை சௌ திருகாபவர்த்தி சாவணம் ஓமுகாரம் எங்கள் சயோக நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகனம் ரூபமோ மங்களன் குன் கொண்டாரியோ ஜெயந்திரம் சுமங்கனம் நமாசுமரி சாராய் சுவாமி ஜீன்பாவனா भाव को परमार्थ जानकर इसी को अंगीकार करो भाव न अर्थ में अशुद्ध भाव जान ही भावम पद्मम किंते लिंगे भाव रही है पंक्तियों की पूरी पंक्ति कम भगत है பத்தி ஆத்மானா பரமானந்தனா ஸ்வரூபனை பிராப்தி கேவலமான பத்தி உபதிரவி கல்யாணம் மூர்த்தி ஆத்மா பிரபுரி பத்தி சம்பவம் பிரதம் பாவ தோ ஜான் எல்லாம் தான் சைத்தம் திரவி நாயக பாவ பிரபு பாவ பவித்த பாவ என்ன ஜான் பிரபு ஆத்மா
ஒரு சைத்தன் தன் குருநானந்த any answer from me say me ye siddhajnan hai ye prabhu ye pratham padam ling hai brahmano suno ne ninne adan ha satam bolo ka pratham bhav ko jaan शुद्ध भाव दिवाली चैतन्य मूर्ति से वस्तु स्वभाव एने जान भाव है लिंग से तुम्हें क्या प्रयोजन है अंतर चैतन्य देव जी वस्तु से એની શ્રદ્ધા જ્ઞાન ની ભાવના વિના એ વિતરાગ સ્વરૂપી પ્રભુ એની વિતરાગી કર્યા વિના બાયજી થી પ્રેરિત એ વિતરાગ મારે આવર્તન નગ્ન પુરાણ વ્યવહાર તંતી ગુપ્તિ એ શું થયું નિવૃત્તિ વાળાની પ્રવૃત્તિ પણ કરવી નિવૃત્તિ વાળાની પ્રવૃત્તિ કરવી રાગ કરવો અને બીજાને એમ તો સુખ દુઃખમાં મદદ કરવી સાધકે હેતુ નહીં યુવાને પણ કંઈક કરવી હું કરે ભાઈ રાગનું થવું ને કરવું એ જ આ સ્વરૂપ ને નિરંકારક છે કર્મ કરવું તો જીવમાં નથી રાગનું કરવું નથી પણ દ્રેવના પર્યાય નું કરવું એ નથી ભાવ શિવપુરી નો પંથ છે ભાવ રહી ભાવના દ્રવ સ્વભાવ જે શુદ્ધ ચૈતન એની શ્રદ્ધા નો ભાવ જીન ભાવ સ્વીકારી વસ્તુ ના આશ્રય વાળો ભાવ એને અહિયાં ભાવ કહે છે એ ભાવ રે મીન છે તુજે ક્યાં પ્રયોજન હોય શિવપુરી કા પંથ શિવપુરી મોક્ષ બેકાર પૂરણ મોક્ષ બેકાર થી શિવપુરી એનો પંથ તો જીન ભગવાન તો એ તો સાધ ગયો છે બરોબર એ ત્રિકારી શુદ્ધ સ્વભાવ માં પ્રયત્ન કરવો એ પ્રયત્ન થી સાધ સ્વભાવ થાય છે પ્રયત્ન કરી દઉં વસ્તુ જે પિતાળી નાયક ભાવ દ્રઢ સ્વભાવ એકલો અણાકો આનંદ નો કંદ પ્રભુ એના સ્વભાવ પ્રત્યેના પ્રયત્નો ઘણીવારે તો એ કઈ છે ઇદારી ચૈતન નાયક સિંધ પ્રભુ દ્રેશ એને શિવ જીન ભગવાન તો શિવપુરી નો પણ પ્રયત્ન સાધ ગયો છે સ્વરૂપ માં પ્રયત્ન કરવો એનાથી તો સાધ થાય છે પ્રભુ જે પ્રયત્ન અનાદિથી પુણ્યને તાપમાન ભ્રાંતિમાં વર્તી રહ્યો છે એ પ્રયત્નને સ્વભાવમાં જોડી દો તો મોક્ષ માર્ગી કરીને સમજવાનો હે મોક્ષ માર્ગના પતિ શિવ નગરીમાં જનારો પણ હા હા
ఉంటుందాకా ఇట్లీ కరుణాపి అని ఉంది. ఈ కూడి నా ప్రతిపడి తావు నిత్యాన్నం భగవాన్ స్వభావతో ఏనే ప్రయత్న సాధి ఏని వాళ్ళకు పుట్టాపిన మళ్ళీ అయిపోయింది ఏమీ పూరి కా పంత్ మోక్షనో పంత్ పరమాత్మా దినేశ్వర దేవరాగి పర్యాయమాభుత్వమే ప్రయత్న కర్మో ఈ భగవాన్ ప్రయత్న కర్వ ఈ భగవాన్ పరమాత్మ ఈ పంచన ప్రయత్నం సాధ్యంటే శ్రీకాళి భగవాన్ ఆనందమో మాట ప్రయత్న ప్రయత్న పరమాత్మా పూర్తి ప్రయత్న ప్రయత్న కరువుకైనా పింక ఆత్మ ప్రయత్న కరువు పరమా ప్రయత్న కరువు పరమాత్మ
ભગવાન જોયું છે એને પ્રયત્ન શું સ્વભાવમાં એનું અવમાન આવે. સર્વજ્ઞ પરમાત્મા વિપરાજ હશે રહેલા ફેલ થઈ ગયું દેખાય. હા હા, જેની વિપરાજી પર્યાય અને સર્વજ્ઞ પર્યાય શિવપુરી નો પણ શિવપુરી ના પથિક ને શિવપુરી નો પંથ મનોપુણ આવે છે ને શિવ મયું ભુવનેશ્વર દેવ પ્રયત્ન સાથ જોવા આવ્યા. એનો અર્થ છે ભુવનેશ્વર દેવે સ્વભાવ સન્મુખ ના પ્રયત્ન ની વાત કરી છે. શિવપુરી ના પથિક ને શિવપુરી નો પંથ સ્વભાવ તરફ ના પ્રયત્ન ની વાત કરી છે પરમાત્મા. ભગવાન વિષ્ણુ છે તે દેખાશે એવી બોલણી કરી કરીને ભૂલી જશે. ભગવાને તો આ કહ્યું, તારો પરમાત્મા અંદર સુદાનંદ ભગવાન પૂર્ણાનંદ છે એ પ્રયત્ન થી સાધ થયો, સ્વભાવના પુરુષાર્થ થી સાધ થયો. ઠીક છે, એ રાગના પુરુષાર્થ થી નિમિત્ત ના પુરુષાર્થ થી સાધ છે નહીં. બીજી રીતે કહીએ કે વ્યવહાર ના પુરસ્કાર થી તે પ્રાપ્ત છે નહીં. બિલકુલ બારની વ્યવહાર ને એટલો મહિમા આપી દીધી, બીજી વસ્તુ ની માતમ જ નથી લીધી. ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાદ પ્રભુ ક્રાંતિ નો સાગર આત્મા એ પંથ એમનો પંથ તો અંદર પ્રયત્ન સાધ કર્યો છે. ભગવાને બહુ ટૂંકી વાત ને બહુ મજબૂત વાત, મજબૂત એવો ભગવાન આત્મા, દ્રઢ નિત્ય ધ્રુવ એવો પ્રભુ આત્મા, એને એનો પંથ તો પ્રયત્ન સાથ થઈ ગયો. એટલે કે જીન ભાવના સ્વીકારી જીન સ્વરૂપ જે છે એની ભાવના, એનું નામ પ્રયત્ન નું પુરસ્કાર છે.
તો દયાદાન ને વ્રત ને ભક્તિ પૂજા એનો પુરસાદ તમે રાગ કે નતું શકતા કે યત્ન તો એને યત્ન યત્ન જત્ન જોડાયેલા ચૈતન ના સ્વરૂપમાં એને એને પ્રયત્ન કરીને કહ્યા એમ ગુણવર્દે અમોકર્ણના પરમાત્માએ આમ કહ્યું પરમાત્મા પૂરી ના પંખ સર્વ પથિક પણ એ શિવ પૂરી ના પથિક તારી નગરી તો વસવાનું શિવપુરી નો પંથ ભાઈ ગાતા વિનેશ્વર દેવે એનો અર્થ કે સ્વસ્થ અનુભવ થવાનો પ્રસાદ એનાથી પ્રાપ્ત સ્વસ્થ અનુભવ ના પ્રયત્ન થી પ્રાપ્ત હતો. આવી વાત સ્પષ્ટ એની શ્રદ્ધામાં એ વાત બે નહીં. રાયકારા જન્મર ના ઉદ્ધાર ને સમજો આ છે એના કાલે હાંભી નું કામ અમૃત ભાઈ છે અમુક તમને બીજી હાંભી વાળા અમુક જવાન જોઈ મારા જીવતા લઈ જશે એને ભાડે મોટા પિતા પિતા આ ગ્રહ ને ઉંધારે પાછળ પાછળ એમ બાપુ એની પાછળ જાણે એમ તમને જાણે ભાઈ તને ડુંગર ને મારી જ્ઞાન પ્રાપ્ત છે બહાર નથી કે બહાર થી મળેલો છે પણ જેને ચાર ગતિ ના દુઃખ નો દુઃખ લાગ્યું હોય એને આ છે સ્વર્ગ માં પણ જેને સુખ લાગતું હોય એને આ રીતિ નહીં થાય ક્યારે ગતિ આવે છે ને ચાર ગતિ દુઃખી જેવી દુઃખ ચારે ગતિ માં ઉદમોળી દુઃખી દુઃખી થયું છે એ પછી માં ઉદમોળી સુખી થયું છે બરાબર
શિવપુરી નો પંથ તો એ પછી ભગવાન તો તારો આત્મા શક્તિ વિતરાગી શક્તિ થી કરી અનંતી શક્તિ નો ભાગર પ્રભુ પડે છે અંદર એના તરફના પ્રયત્નો સાધતી છે અને પ્રાપ્ત થાય છે. પ્રભુ તારો પંથ તો અંતર માં જવાનું પ્રયત્ન સાધ છે એ પણ રાતે સુધી રહેવા જેવું નથી. વ્યવહાર પણ બીજાને પોતાનું સાધવું એ તો નિષ્ક્રિય જળ જ થઈ ગયો એમ કે અંતર માં સાધન કરે છે એ તો રાગ ની અપેક્ષા હો પણ સ્વભાવ ની પ્રમતિ અપેક્ષા સક્રિય ને કઈ પણ જાગૃત થઈ ગયો નથી. બહુ ચોર કોટવાનું ગુંડો ઉતરી જાય એવું માર્ગ તો આવો પણ કઈ પણ ફેરવી બાપુ ફેરવી એને આવા લઈ જાય એના હાથ ને ફૂલ કાપી નાખ્યું ગીત મજા આવી નજર બીજો નાખ્યો પરાધીન મીઠા ને રાજદેશ ના દીકરા મુંબઈમાં જતા થોડી દૂર પડી ગઈ આજે વાગે આવી પડી ગઈ તારે તો એ પંથે જવાની વાત છે એ પંથ તો વિતરાગ સર્વ ને દેવો ગંધર્વ ને ઇન્દ્રો ની વચ્ચે તો આ કઈ નથી અંતર્મુખ ના પ્રયત્ન સાધ્ય અંતર ભગવાન મળેલો છે
પંથો એ પછી તારો પંથો આ છે તો હું બીજો ગોતવા જાય નહીં મળે નહીં મળે બાપુ જ્યાં નહીં મળે આત્મા એમાં ગતિ મળશે રખડવાના દુઃખ ની ગતિ બનશે મોક્ષ માર્ગ જ્ઞેશ્વર દેવે કન્યાદર્શનના કાર્યક્રમ કે જે આત્મ સ્વભાવ સ્વરૂપ ધર્માર્થ ને કહા હે ભગવાન આત્મા એનો સ્વભાવ ચૈતન આનંદ આદિ સ્વભાવ એ હું આત્મભાવ સ્વરૂપ એની દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિ આત્મ સ્વભાવ સ્વરૂપ મોક્ષ માર્ગ છે રાજા આદિ એ કોઈ મોક્ષ માર્ગ નથી આત્મ સ્વરૂપ ભાવ નથી મોક્ષ નો માર્ગ જ્ઞેશ્વર દેહ બે નહીં હિન્દી ભાષા કન્યાદર્શન ચારિત્ર એટલે આત્મભાવ સ્વરૂપ આત્મભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન ભગવાન ની કન્યાદ્રષ્ટિ એનું જ્ઞાન ને એની રમણતા એ આત્મભાવ રૂપ છે વળાર નો સુભાવ આદી છે આત્મભાવ રૂપ નહીં આત્મભાવ સ્વરૂપ પરમાર્થ વસ્તુ ત્રિકાળી ભગવાન ની શ્રદ્ધા અંતર સમિતિ નિર્વિકલ્પ શ્રદ્ધા નિર્વિકલ્પ વિતરાગી શ્રદ્ધા
இத்ராகி இதன் நானா અને વિતરાગી રમણકાર ચારિત્ર આત્મભાવ તો ભગવાન આત્મભાવ રૂપ છે જોવાનું ખોટો બે વર્ષના પરમેશ્વરે મરી ગયો અને હાથા દેખાયા સ્વાભાવિક એમ કે આવું ભૂતાવળની બધા ભૂતાવળ છે બધી પ્રભુ તારી તે તો અંતર આત્મ સ્વભાવ છે પરમાર્થ જાણકર અંગીકાર કરો પહેલો એ ભગવાન આત્મા કેવરો કેમ છે એનું ધ્યાન કરીને એને કરો ત્યાં જાઓ ત્યાં જાઓ ભાઈ મિત્રો આવા સાધુ નામ ભરાવી જગત ને તે પ્રવૃત્તિ કરવી અને સાધુ માર્ગ હરે ભગવાન પ્રભુ આ શું કહે છે ભાઈ નિવર્ગે તો આ કહ્યું લોકનાથ પરમાત્મા વિનાની વાણીને આ પૂર્ણાનંદ નો માર્ગ એની શ્રદ્ધા ને શાંતિ કરવા દીધા છે એ પરમાર્થ છે કર્મ પરમાર્થ માં મદદ કરવી ફરી એ પરમાર્થ નથી આશીર્વાદ માતા એ પરમાર્થ જાણકર અંગીકાર કરો આ પરમાર્થ ઓલું પરમાર્થ બીજાને દુઃખી દેખી ને દુઃખ ચાળવા પૈસા આપવાના લેવા દેવાની ક્રિયામાં સારો અધિકાર નથી સારા પરિણામ થાય ત્યાં સુધી ભગવાન અબંધ સ્વરૂપ માં તો બંધ નું કારણ કેવું છે એ કઈ પરમાર્થ માર્ગ નથી
जीव और द्रव मात्र लिंक है क्या साध है भगवान एक ने द्रव को पंच महावर को मदन को बार भरत ने लंगूटी ने श्लोक ने आदि साध को प्राप्त को इस प्रकार उद्देश्य है भगवान के पंचरों में દેવો નો આ ઉપદેશ બહાર ના સુખ ના સાધન દેખી ને ન લલચા પડે એ સુખ નું સાધન તો થોડું તારા માં અંદર માં બે ત્રણ બોલા મૂડી હોય બીજા ખરાબ કરે સુખ ના સાધન માં સાધન નથી તારા પોતાનું સાધન તો અંતર મુખમાં પ્રગતિ થઈ છે આવો માર્ગ સારી પ્રશ્ન કરે છે એમ કે બીજા મારા નીચે નીચે નિશ્ચય ની વાતો કરે છે વાતો નહીં બાપા નિશ્ચય ના ભાવ તો નિશ્ચય ને એવા જય નથી એટલે શું કરે આગે કહેતે હૈ બ્રહ્મી આદિ તુમે બહુ ધારણ કર્યો પરંતુ ઉસે કુછ ભી સ્થિતિ નહીં મહાવૈણ સપુરી લગાકર બાપુ અનાદિ થી થઈને અનંત સંસારમાં અનંત કાળમાં પૂર્વ ભાવ રહી સમ્યક દર્શન એવો જે શુદ્ધ ભાવ પ્રભાવ ને આશરે પ્રગટ થવો જે શુદ્ધ ભાવ એના વિના નિગ્રંત બહુ બધું એટલા વસ્ત્ર વાળા ની કઈ વાત નથી હજારો વાણી ને છોડી રાગ ને છોડા દુકાનો છોડી લતા અને નગ્ન પણ નગ્ન માતા એ જન્મો એવો વેશ અનંત વાર લીધો મુનિ પણ આ અને ચોરે એવા દ્રવ્ય અનંત વાર આવ્યા ને ગયા એના કઈ આત્મા ના વિતરાગી દ્રષ્ટિ વિના એને દ્રવ નિંદ પણ વ્યવહાર કહેવામાં આવતો એને પાઠ ગહિય ઉધી આવી એ મુનિ પણ આ જેને કીધું ને મુનિ વ્રત ધાર અનંત નગ્ન મુનિ દિગંબર પંચ મહાવર્ત નો પાવનાર અંત વાર બીજા દેવલોક ને ઇન્દ્રાણી ચડાવવા આવે તો રૂવાતું પડે નહીં એવી જ એની શરીર ની ક્રિયા ને બંધ ની ક્રિયા એ સંગત દર્શન વિના તો જૈન માર્ગ એટલે વિતરાગ ભાવ જ્યાં ન આવ્યો
એના બધા રાગની ક્રિયાઓ અનંતવાર ગ્રહીને છોડી ભાવ એટલે શુદ્ધ ભાવ ચૈતન જીન ભાવમાં વિગ્રહી સ્વરૂપ ની અંતર માં ચૈતન દ્રવ્ય ને સ્પર્શી ને થતી એકાગ્રતા એવા ભાવ વિના આવા મુનિપણા અનંતવાર મુદ્દા ને છૂટી જાય એથી તને શું લાગતું ભાવ તો નિશ્ચય સંલગ્ન શું નામ ચારિત્ર વિગતતા થઈ ગુરુ ભગવાન આત્માને એની દ્રષ્ટિ એની જ્ઞાન ને એની રમણતા એનું જે પરમાર્થ જેનું સ્વરૂપ નિશ્ચય ઉનકે વિના બાય નિગ્રંથ રૂપ દ્રવ્યલિંગ સંસાર ને અનંત કાળ ને લગા કર બહુ ભાર ગાડી છે અનંત વાર જૈન સાધુ દિગંબર મૂર્તિ પ્રભુ ને પકડેલી છે મારી ક્રિયાકાંડ માં રાગ ને પકડી ને અનંત ભાવ ગયો એવા નિગ્રંથ રૂપ દ્રવ્યલિંગ તો સંસારમાં અનંત કાળ છે લગાતાર બહુ વાર ધારણ કે અનંત વાર ધારણ કર્યા ઓર છોડે છૂટી જાય વ્યક્તિ કે નથી નથી દીકરા જાત અન્ય દર્શન જીન ભાવના એ તો આવી નહીં એ કરી નહીં પ્રગટ કરી નહી આવા ભાવ માં રહીને વચ્ચે એમાં આવા ભાવ થાય બહુ ઉપાડી જાય મારી માટે રાખી એમને તો એમને કોઈ ચિંતા નથી ચૂકી જાય રાત્રા માટે ભાઈ આવા બહુ તો અનંતવાદ સાધને તો ચાર ગતિ મળી છે રાગ છે
એમાં પ્રેમ માં તો બહિરાત્મક પ્રેમ છે, એ આત્મામાં નહીં આવી શકે. બાર મારો ફરી ચાર લખી. હા હા, અરે આવું વિકરાળ મારો હરિહંત સર્વજ્ઞની કહ્યું એ સાંભળવાનું મળે એમ શું થાય. ગાય ક્રિયામાં વાંચતા અંતર ભેદની ગાય જ્ઞાન માર્ગની ક્રિયા માને માર્ગ મોક્ષ આત્મા ભીષણ ભયંકર નરગતિ ભગવાન નરગતિ ભયંકર બાપુ આંબળી કથન કરે ભયંકર બાપુ દર્ક માં તું અંત વાર દેવો ભાઈ તને ખબર નહી. એ ગયા કાળ ના વર્ણ ના ભૂલી ગયો છું વર્તમાન માં બોલો મારે બાપુ તે ગયા
இருக்கு, ஏத்தம் இருக்குமான்னு நம்ம பிரச்சனை இருக்குமா? நிரோதமா? நோக்கிறோம் மோட்டோரி சார்கத்தியோ சார்கத்தி முடிஞ்சு
द्वितीयत्वं तात्पर्य बंधु थे आत्मा की भावना ही है चार गति से दुख अनादि काल से संसार में प्राप्त किए अभी भी आत्मा की भावना की सुने आत्म भावना भाव का दूर है ये जिनेश्वर जी ने शर्म ले शुद्ध स्वरूप का वारंवार भावना और बुद्धास्त कर जिसमें संसार के भ्रमण से रही मुख्य उत्पाद करेगा ये उद्देश्य है।